કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટ્યા હતા, પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો. સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયો છે કે અમદાવાદની એક સોસાયટીમાં એક જ દિવસમાં 100 કેસ નોંધાયા અને તેના કારણે સોસાયટીને સીલ કરવી પડી. વાયરલ મેસેજના કારણે લોકોને ચિંતા પણ વધી રહી છે. તો આવો જાણીએ કોરોના અંગે વાયરલ થયેલા આ મેસેજની હકીકત શું છે. તહેવારો આવ્યા એટલે બજારોમાં ભીડ વધી, વસ્તુ અને રૂપિયાની આપલે થઈ. લોકો એકબીજાના ઘરે પહોંચ્યા અને આ જ કારણે ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવી ગયો. આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ બહાર પાડવામાં આવતા આંકડા તેનો પુરાવો છે. પરંતુ વધતા કેસ અંગે સોશિયલ મીડિયા પર એક એવો મેસેજ વાયરલ થયો જેને વાંચીને કોઈ પણ વ્યક્તિનો જીવ તાળવે ચોંટી જાય. ફેસબુક અને વોટ્સઅપ પર ફરતો થયેલો આ મેસેજ મૂળ અંગ્રેજી ભાષામાં છે, જેમાં લખ્યું છે કે અમદાવાદમાં આરટીઓ સર્કલ નજીક આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં માત્ર એક જ દિવસમાં 100 કેસ નોંધાયા. આ સોસાયટીને કાલે સીલ કરી દેવામાં આવશે. રાજ્યભરમાં કોરોનાના કેસોની યાદી શરૂઆતથી જ દરરોજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. 17 નવેમ્બરે અમદાવાદ શહેરમાં 218 કેસ નોંધાયા અને 3 લોકોના મૃત્યુ થયા. 16 તારીખે 210 કેસ નોંધાયા, જ્યારે 3 લોકોએ જીવ ગુમાવ્યા. 15 તારીખે નવા કેસની સંખ્યા 202, જ્યારે મૃત્યુ 3 લોકોના થયા. 14 નવેમ્બરે અમદાવાદમાં 198 કેસ નોંધાયા, જ્યારે 2 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો. જ્યારે 13મી તારીખે 190 કેસ નોંધાયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. એટલે છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં કોરોનાના 200 આસપાસ કેસ આવી રહ્યા હોવાની વાત સાચી છે. પરંતુ વાયરલ મેસેજ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતા પહેલા કેટલાક સવાલોનો જવાબ જાણવો જરૂરી હતો. જેમ કે વાયરલ મેસેજમાં 100 કેસનો ઉલ્લેખ છે તે કઈ તારીખે નોંધાયા? શું એક જ સોસાયટીમાં એક સાથે 100 કેસ નોંધાયા હોવાની વાત સાચી છે? વાયરલ મેસેજમાં ઉલ્લેખ છે તે સોસાયટીને સીલ કરી દેવામાં આવી? વાયરલ મેસેજ પાછળની હકીકત જાણવા માટે વીટીવીની ટીમ અમદાવાદની ઘનશ્યામનગર સોસાયટી પર પહોંચી. સોસાયટીના ચેરમેન ભરત દોશીએ વીટીવી સાથે વાત કરી. સાંભળો તેઓ આ મામલે શું કહી રહ્યા છે. આપણી સાથે છે સોસાયટીના ચેરમેન છે, એમની સાથે સીધી વાતચીત કરીશું. સોશિયલ મીડિયામાં એક સાથે ઘનશ્યામનગર સોસાયટીમાં 100 કેસ પોઝિટિવ આવવાનો એક મેસેજ ફરી રહ્યો છે, આ મેસેજમાં કેટલો તથ્ય અત્યારે જોવા મળી રહ્યું? આ મેસેજ બેન તદ્દન ખોટો છે. આ ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સોસાયટીની અંદર કેસ છે પણ 30 થી 32 છે એ બી રિકવર થઈ રહ્યા છે, અને સોસાયટી સંપૂર્ણ કોરોનાનું જે કંઈ બી પાલન છે એ કરી રહ્યું છે. બહારના વ્યક્તિને બને ત્યાં સુધી કોઈને અંદર આવવા નહીં દેતા. લારી ગલ્લા આ વાળાના બધાના સિક્યુરિટીનો ઓર્ડર છે કે કોઈ બી વ્યક્તિને અંદર આવવા ના દેવું. દિવાળી દરમિયાન કેસો વધ્યા છે તેવી વાત છે? હા, એ સાચી વાત છે બેન. ઓછામાં ઓછા અત્યારે 30 થી 32 કેસ છે. સોસાયટીના ચેરમેનની વાતથી સ્પષ્ટ થઈ જાય છે કે અમદાવાદમાં એક જ સોસાયટીમાં એક જ દિવસમાં કોરોનાના 100 કેસ નોંધાયા હોવાનો મેસેજ ખોટો છે. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં ફેક મેસેજનું પણ પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં હાલ ઘનશ્યામનગર સોસાયટીમાં 100 જેટલા કોરોના પોઝિટિવ હોવાના ફેક મેસેજીસ વાયરલ થયા છે. તેની હકીકત જાણી અને ત્યારબાદ તપાસ્યું તો જાણવા મળ્યું કે 30 થી 32 જેટલા કેસો છે તે કોરોનાના પોઝિટિવ આ સોસાયટીમાં દર્દીઓ નોંધાયા છે. મહત્વનું છે કે વારંવાર સોશિયલ મીડિયામાં ફેક મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે અને લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવા ફેક મેસેજ કોરોનાની મહામારીમાં લોકો ન કરે તેની માટે વીટીવી પણ જનતાને અપીલ કરી રહ્યું છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.